સૌ પ્રથમ આપણા નિબંધ લેખનના મુદ્દાઓ જોઈ પેલો મુદ્દો છે પ્રાસ્તાવિક ત્યારબાદ ભવિષ્યનું જ્ઞાન હોવાના લાભ એમના પછી ગેરલાભ મૃત્યુનો ડર જ્ઞાનની ઇતિહાસ પર અતિ જ્ઞાન જેવી દશા અને ત્યારબાદ છેલ્લે રહેશે ઉપસહાર જોઈએ આપણે હવે નિબંધ લેખન કુદરતના અનેક ગુઢ રહસ્યોને ઉકેલીને જીવનને સમૃદ્ધ બનાવનાર માનવી પોતાના ભવિષ્યની ભવિષ્યથી કેવો બે ખબર હોય છે જો મનુષ્ય પોતાના ભાવિની પિતરમાં છુપાયેલા રહસ્યોને જાણી શકતો હોત તો ભાવિનું જ્ઞાન મનુષ્યને માટે અનેક રીતે આશીર્વાદરૂપ થઈ પડત જેના નસીબમાં વૈધવ્ય લખાયેલું હોય એવી કન્યા સદાય કુંવારી જ રહેત જે વિદ્યાર્થીને પોતાના નાપાસ થવાની જાણ હોત તે વિદ્યાર્થી પરીક્ષા જ શા માટે આપત વિમાની હોનારત થવાની શક્યતા હોય ત્યારે એ વિમાનમાં કોઈ પ્રવાસ જ ન કરત કરત પ્રમાણે અકસ્માત હોય ત્યારે એ ટ્રેનમાં કોઈ મુસાફરી નહીં પોતાની હાર થવાની છે એવું જાણતો ઉમેદવાર ચૂંટણીમાં ઉભો જ ન રહેત અને જેની જીત નિશ્ચિત હોય તે ઉમેદવાર પ્રચાર કર્યા પાછળ વધુ પડતો ખર્ચ ન કરત ભાવિનું જ્ઞાન માનવી માટે શાપરૂપ પણ નિવર્યું હોત જો મનુષ્ય પોતાનું ભવિષ્ય જાણતો હોત તો ભવિષ્યમાં આવી પડનારા દુઃખોને દૂર કરવાની વ્યવસ્થા પહેલેથી જ કરી લેત પરિણામે માનવી દુઃખના અનુભવથી વંચિત રહી જાત કષ્ટો અને મુશ્કેલીઓમાંથી પસાર થયા વિના સામાન્ય માનવી મહાપુરુષ શી રીતે બની શકત ભાવિના જ્ઞાનને લીધે ત્યાગ ધૈર્ય કે પરિશ્રમ જેવા ઉત્તમ ગુણોનું કશું મૂલ્ય જ ન રહત ગીતામાં કહ્યું છે કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે મૃત્યુ નક્કી છે એ સૌ જાણે છે માત્ર મૃત્યુનો નિશ્ચિત સમય કોઈ જાણતું નથી પોતાના મૃત્યુના સમય વિશેના અજ્ઞાનને લીધે જ મનુષ્ય જીવનની અંતિમ પર સુધી આનંદથી હરીફરી શકે છે સ્વપ્નાના મહેલ રચી શકે છે અને કલ્પનાના આકાશમાં વિહરી શકે છે

તો તૂત ન રમ્યા હોત અને મહાભારતનું ભીષણ યુદ્ધ થવા પામ્યું ન હોત ભારતના રાજાઓને ભવિષ્યનું જ્ઞાત હોત તો તેમને અંગ્રેજ વેપારીઓને ભારતમાં પેશવા જ ન દીધા હોત પરિણામે ભારતનો જુદો જ ઇતિહાસ રચાયો હોત આમ માનવી જો પોતાના ભાવિ વિશેનું જ્ઞાન ધરાવતો હોત તો ઇતિહાસ અને સંસ્કૃતિની તાસીર કંઈક જુદી જ હોત ભવિષ્યનું જ્ઞાન મનુષ્યનું વર્તમાનનું સુખ પણ છીનવી લેત ભવિષ્યના જ્ઞાનથી માણસોની દશા અતિ જ્ઞાની સહદેવ જેવી થઈ જાત અમુક મનુષ્યના જીવનમાં દુઃખભરી ઘટનાઓ જ વધારે હોય છે જો તેમના વિશે મનુષ્ય અગાઉથી જાણ થઈ જાત તો મનુષ્ય પરવાર માટે પણ સુખ ચેનથી ન રહી શકે મનુષ્યનું પડે કુદરતની દરેક રચના પાછળ કોઈક કલ્યાણકારી હેતુ રચાયેલો હોય છે માનવીને તેનો ભાવીથી અજ્ઞાત રાખવાની કુદરતની યોજના હેતુ વિનાની તો નહીં જ હોત મિત્રો અહીંયા આપણો નિબંધ લેખન જો મનુષ્ય પોતાનું ભવિષ્ય જાણી શકતો હોત તો પૂર્ણ થાય છે આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ખૂબ જ ગમ્યો હશે અને ખૂબ જ હેલ્પફુલ થશે મિત્રો જો મજા આવી હોય તો જરૂરથી તમે વિડીયોને લાઈક કરી શકો છો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી શકો છો અને ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું બટન દબાવી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી દબાવી દો એટલે આપણા નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળશું એક નવા વિડીયો સાથે ફરી પદાર્થ જો બબાઈ જય હિન્દ વંદે માતરમાં આવજો ધન્યવાદ